हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू. वेलकम टू आवर यूट्यूब चैनल. माई सेल्फ सारिका हीरापुरा. टुडे आई विल टीच यू कम्युनिटी हेल्थ नर्सिंग टू. तो कम्युनिटी हेल्थ नर्सिंग आपणे फर्स्ट चैप्टर जोईशुं. कम्युनिटी हेल्थ नर्सिंगनुं चैप्टर वन, हेल्थ सीस्टम इन इंडिया. तो फर्स्ट आपणे कम्युनिटीनुं थोड़ुंक इंट्रोडक्शन जोई लईशुं, प्रिंसिपल जोईशुं, एना गोल शुं छे जोईशुं, अने पछी आपणे चैप्टर स्टार्ट करीशुं, हेल्थ सीस्टम इन इंडिया. तो कम्युनिटी शू है? तो कि कम्युनिटी वर्ड ए लैटिन भाषा में मड़ी आवेल वर्ड है. लैटिन भाषा में कम्युनस वर्ड में कम्युनिटी वर्ड है ये मड़ी आवेल छे. तो कम्युनिटी ए छे बे वर्ड में बनावामां आवेलू छे. फर्स्ट है कम्स एंड म्युनस. कम्स मीन्स अमोंग ईच अधर एंड म्युनस मीन्स टू गीव अवर शेर. तो शूँ है? तो कि कम्युनिटी एटले शूँ थशे? तो कि टू शेर विच ईच अधर, मीन्स के एक बीजा साथे वस्तु ने शेर करवी. तो कम्युनिटी ए छे बे वर्ड में बनावेल छे, कम्स एंड म्युनस. अने कम्युनस छे एक लैटिन वर्ड छे, अने एमांथी कम्युनिटी वर्ड बनावामां आवेलो छे. तो कम्युनिटी मीन्स के टूंक में कहीए तो एकबीजा साथे वस्तु ने शेर करवी अथवा कोई थॉट ने शेर करवा, मीन्स कम्युनिटी. नेक्स्ट आपणे जोईशुं कम्युनिटीनी डेफिनेशन. डेफिनेशन ऑफ कम्युनिटी. तो कम्युनिटी हेल्थमां विशाळ अर्थ रहेल छे, बराबर છે? તો લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવો, તંદુરસ્તની જાળવણી કરવી, રોગને અટકાવવા, કમ્યુનિટીના તમામ દ્રષ્ટિકોણને ધ્યાનને રાખી આયોજિત પ્રયત્નો એટલે કમ્યુનિટી હેલ્થ. તો કે કમ્યુનિટી હેલ્થ શું છે? તો કે કમ્યુનિટી હેલ્થમાં એક વિશાળ શબ્દ રહેલો છે. કમ્યુનિટી હેલ્થ મીન્સ લોકો, ગ્રુપ ઓફ પીપલ. તો એનું શું કરવાનું છે? સ્વાસ્થ્યમાં એનો સુધારો કરવાનો છે. કમ્યુનિટી પીપલ છે તો એના સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે. જે ડિસીઝ છે એને ક્યોર કરવાનો છે, લોકોને એજ્યુકેટ કરવાના છે. પણ કેવી રીતે કરવાના છે? તો કે કમ્યુનિટીમાં મીન્સ કે આપણે ડોર ટુ ડોર જઈ અને લોકોને આપણે સમજાવવાના છે, એજ્યુકેટ કરવાના છે, એ લોકોનું નોલેજ વધારવાનું છે. જો તમે નોલેજ વધારશો તો એના સ્વાસ્થ્યમાં છે સુધારો આવશે. તંદુરસ્તીની જાળવણી કરવી, રોગોને અટકાવવા, અને કમ્યુનિટીના તમામ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી આયોજિત પ્રયત્નો એટલે કમ્યુનિટી હેલ્થ. કમ્યુનિટી હેલ્થને ટૂંકમાં આપણે સુધારવાની છે, લોકોમાં જાગૃતતા લાવવાની છે, અને કમ્યુનિટીમાં જે કોઈ પણ ડિસીઝ છે એને આપણે ક્યોર કરવાના છે, અને ડિસીઝનો રેશિયો જે છે એ આપણે ઘટાડવાનો છે, એટલે કે કમ્યુનિટી હેલ્થ. કમ્યુનિટી હેલ્થ નર્સનો રોલ ફેમિલીમાં સેન્ટર કેર પર વધારે એક્સરસાઇઝ કરે છે. તો કે કમ્યુનિટી હેલ્થ મીન્સ કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ શું કરે છે? રોલ ઓફ ફેમિલી, ફેમિલીમાં છે એનો રોલ વધારે પ્રમાણમાં હોય છે. શું કામ? તો કે એ છે ડોર ટુ ડોર જઈ અને ફેમિલીને એજ્યુકેશન આપે છે અને ફેમિલીને ટ્રીટમેન્ટ આપે છે. તો કમ્યુનિટી હેલ્થ નર્સનો ફેમિલીમાં સેન્ટ્રલ કેર વધારે એમ્ફેસાઇઝ કરે છે. નેક્સ્ટ છે કમ્યુનિટીની ડેફિનેશન, સેકન્ડ ડેફિનેશન ઓફ કમ્યુનિટી. તો સમાજ કે જેમાં ઘણા બધા માણસોનું ગ્રુપ છે, જે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહેલા હોય, પોતાની પાયાના જરૂરિયાત પૂરતા પ્રમાણમાં હોય, તેમજ આવા ગ્રુપમાં સ્ત્રી પુરુષ, ઘરડા, જુવાન, બાળકો વગેરે હોય, જેઓ આ જુદા જુદા વલણ, જુદી જુદી માન્યતા અને ધર્મો હોય તેવા સમૂહને કમ્યુનિટી કહે છે. તો કમ્યુનિટી કોને કહેવાય છે? તો કે એક સમાજ કે જેમાં ઘણા બધા માણસોનું ગ્રુપ હોય છે, કે આપણે સોસાયટીમાં ઘણા બધા માણસોનું ગ્રુપ હોય છે. પણ સોસાયટીમાં માણસોનું જે ગ્રુપ હોય છે એની બધાની કાસ્ટ સેમ હોતી નથી. કાસ્ટ અલગ હોય છે, બધાના ધર્મ અલગ હોય છે, બધાના કસ્ટમ અલગ હોય છે, બધાનું ટ્રેડિશનલ અલગ હોય છે, બધાનું ફૂડ અલગ હોય છે. તો એને શું થાય છે? ટૂંકમાં બધાના ફૂડ ને કસ્ટમ ને ટ્રેડિશનલ ને બધું મળતું આવે છે. અને એ લોકો શું કરે છે? તો કે જરૂરિયાત પૂરી પાડતા હોય, તેમજ આવા ગ્રુપમાં સ્ત્રી પુરુષ, ઘરડા, જુવાન, બાળકો વગેરે હોય છે, જેઓના જુદા જુદા વલણ અને જુદી જુદી માન્યતા અને ધર્મો હોય તેવા સમૂહને કમ્યુનિટી કહે છે. જો ટૂંકમાં કહે તો કમ્યુનિટી શું છે? તો કે ગ્રુપ ઓફ પીપલ, એક પીપલનું ગ્રુપ છે અને તે સોસાયટીમાં રહે છે. પણ સોસાયટીમાં બધું અલગ અલગ હોય છે, માન્યતા બધાની અલગ અલગ હોય છે, બધાના ટ્રેડિશનલ અલગ અલગ હોય છે, બધાના વિચારો અલગ અલગ હોય છે, અને એ શું કરે છે? બધાને એકસાથે શેર કરે છે. તો એને કહેવામાં આવે છે કમ્યુનિટી. નેક્સ્ટ આપણે જોઈશું હેલ્થની ડેફિનેશન. તો કે ડેફિનેશન ઓફ હેલ્થ. હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ,
social and spiritual well-being and not merely an absence of disease or infection and ability to lead a socially and emotionally productive life. तो के health means हो तो के स्वास्थ्य आपको स्वास्थ्य जो के वो जो है के वो जो आपको स्वास्थ्य तो के कोई पण आपणे शरीर में डिसीज न हो जो एब्सेंस ऑफ डिसीज आपणा शरीर में कोईपण प्रकार की खामी के कोईपण प्रकार की नबड़ाई होवी जोईए नहीं तो के हेल्थ इज अ स्टेट ऑफ कम्प्लीट फिजिकली रीते मेंटली रीते सोशल रीते स्पिरिचुअल रीते एंड नॉट मेरेली एब्सेंस ऑफ डिसीज अने कोईपण प्रकार डिसीज होवो जोईए नहीं एने शू कहेवाय छे हेल्थ तो टूंक में जोईए तो स्वास्थ्य एटले रोगों के नबड़ाई थी मुक्त होय एटलू ज नहीं परंतु संपूर्णपणे शारीरिक मानसिक अने सामाजिक रीते अने धार्मिक स्वास्थ्य की कथा वूज एमां उमेरो करे छे के सामाजिक अने आर्थिक रीते उपर्जित जीवन मीन्स के कोईपण प्रकार रोग न होवो जोईए अथवा तो मानसिक रीते शारीरिक रीते अने सामाजिक रीते केवो होवो जोईए स्वच्छ होवो जोईए कोईपण प्रकार डिसीज होवो जोईए नहीं तो एने कहेवाशे हेल्थ तो नेक्स्ट वन अगेन रिपीट डेफिनेशन करिए डेफिनेशन ऑफ हेल्थ हेल्थ इज अ स्टेट ऑफ कम्प्लीट फिजिकल मेंटल एंड सोशल एंड स्पिरिचुअल वेलबींग एंड नॉट मेरली एंड एब्सेंस ऑफ डिसीज एट्ले कि कोईपण प्रकार रोग होवो जोईए नहीं जे माणस है केव हो एकदम तंदुरस्त स्वस्थ होवो जोईए कहेवाशे हेल्थ नेक्स्ट जो है स्कोप ऑफ कम्युनिटी हेल्थ नर्सिंग कम्युनिटी हेल्थ नर्सना स्कोप शू है फ्यूचर में तो कि कम्युनिटी हेल्थ नर्स है शूँ कर सके फ्यूचर में तो कि पोता फर्स्ट है होम केर कर सके सैकंड है नर्सिंग होम केर कर सके थर्ड है मेटर्नल चाइल्ड हेल्थ केर आप सके देन फेमिली प्लानिंग सेंटर खोली सके स्कूल हेल्थ प्रोग्राम पर कर सके तो मोस्टली स्कोप शू है कम्युनिटी हेल्थ नर्स का तो कि होम केर डोर टू डोर जाइने पेशेंट ने केर आप सके होम केर खोली सके मेटर्नल चाइल्ड हेल्थ केर आप सके कोई प्रेग्नेंट लेडी है तो एने केर आप सके डिलीवरी करी सके प्रीनेटल और पोस्टनेटल केर आप सके मधर ने नेक्स्ट है फेमिली प्लानिंग सेंटर ए शू करे फेमिली प्लानिंग सेंटर खोली सके फेमिली ने एज्युकेट करी शके छे एने एन्करेज करी शके छे के केवी रीते फेमिली प्लानिंग करवू देन स्कूल हेल्थ प्रोग्राम करी शके छे जेवा के स्कूल में बाळकों ने भणावाना होय छे बराबर छे तो एने बधुं शीखवाडवानुं नॉलेज एनुं एन्करेज करवानुं छे बाळ भोग प्रोग्राम होय छे तो एवा बधा स्कूल हेल्थ प्रोग्राम खोली शके छे विटामिन ए डेफिशियन्सी छे एवा बधा प्रोग्राम ए लोको करी शके छे जेमां अलग अलग टॉपिक उपर हेल्थ एज्युकेशन छे के छे जे आरोग्यने असर करता होय छे बराबर है तो कम्युनिटी हेल्थ नर्स शूँ कर सके तो कि कम्युनिटी में जाई अने हेल्थ एज्युकेशन आपी सके अलग अलग टॉपिक पर हेल्थ एज्युकेशन आपी अरे कम्युनिटी लोग है कम्युनिटी पीपल शूँ वधारवानुं छे नॉलेज वधारवानुं छे तो ये हेल्थ एज्युकेशन आपसे तो कम्युनिटी पीपलनू नॉलेज वधशे जेवा के कैंसर रिलेटेड आपवानुं छे हेल्थ एज्युकेशन तो कि इम्युनाइजेशन इम्युनाइजेशन में शूँ कहेवानुं छे तो कि बाळकोने कम्पलसरी इम्युनाइजेशन कराव टाइमसर इम्युनाइजेशन लेवू गवर्नमेंट में जाइने इम्युनाइजेशन लेवू ए बधुं एज्युकेट करवानुं छे फर्स्ट एड ने रिलेटेड आपी शके छे ओरल हाइजीन ने रिलेटेड आपी शके छे स्टूल सेनिटाइजेशन ने लईने आपे छे देन एज्युकेशन ने लईने आपे छे पर्सनल हाइजीन ने लईने एने एज्युकेशन आपी शके छे आ बधी ज कामगीरी माटे हेल्थ रेकॉर्ड मेंटेन करवो आवश्यक तेमज तेनो फॉलोअप करवाथी बाळकनुं आरोग्य सुधारी शकाय छे जो आ बधुं ज वस्तु तमे करता होय बधाने एज्युकेशन आपता होय बधी केर प्रोवाइड करता होय तेने शुं करवानुं छे मेन तो हेल्थ रेकॉर्ड छे मेंटेन करवानो छे बुकमां रेकॉर्ड राखवानो छे के मैं कोने केर आपी छे कोने कयुं एज्युकेशन आप्युं छे एना लीधे एनामां शुं चेन्जीस आवे छे बधुं ज छे शुं करवानुं छे रेकॉर्ड राखवानुं छे અને જો ફોલોઅપ કરવાનું હોય તો પછી એ બાળકનું ફોલોઅપ કરવાનું છે ફોલોઅપ કરવાથી બાળકનું આરોગ્ય સુધારી શકાય છે જો બાળક છે એ નોર્મલ ન હોય અને તમે એને કેર આપતા હોય તો એને શું કરવાનું છે રેગ્યુલર એનું ફોલોઅપ કરવાનું છે જો તમે રેગ્યુલર ફોલોઅપ કરશો એનું કેર આપશો તો એ બાળકનું જે આરોગ્ય છે એ સુધરી શકાય છે નેક્સ્ટ છે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામની શરૂઆત સૌપ્રથમ 1909માં બરોડામાં થઈ હતી ત્યારબાદ સ્કૂલ હેલ્થની શરૂઆત 1961 સ્કૂલ હેલ્થ કમ્યુનિટી દ્વારા શરૂ કરવામાં આવ્યું આ માટે સોશિયલ સ્ટાફ મૂકવામાં આવ્યા તો સ્કૂલ હેલ્થ પ્રોગ્રામની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ હતી તો કે 1909માં થઈ હતી અને ક્યાં થઈ હતી તો કે બરોડામાં થઈ હતી અને ત્યારબાદ સ્કૂલ હેલ્થની શરૂઆત 1961માં સ્કૂલ હેલ્થ કમ્યુનિટી દ્વારા શરૂ કરવામાં આવી અને આ
માટે સ્પેશિયલ સ્ટાફ મૂકવામાં આવ્યો. અત્યારે જો કે સ્ટાફમાં મૂકે છે. નેક્સ્ટ ડેફિનેશન છે કમ્યુનિટી હેલ્થ સર્વિસ. તો પ્રાઇમરી હેલ્થ કેર કે જે હેલ્થ સેન્ટર કે સબ સેન્ટર ઉપર આ શક્ય છે, જેમાં ખાસ કરીને એનસી પીએનસી અને ચાઇલ્ડ કેર, ઇમ્યુનાઇઝેશન અંડર 5 ક્લિનિક એક્સેટ્રા. તો કમ્યુનિટી હેલ્થમાં કમ્યુનિટી હેલ્થ સર્વિસ કઈ પૂરી પાડવામાં આવે છે? પ્રાઇમરી હેલ્થ કેર. પીએચસીમાં કઈ કેર પૂરી પાડવામાં આવે છે? તો કે સબ સેન્ટર ઉપર અને પીએચસીમાં સીએચસીમાં શું કરે છે? તો કે એએનસી કેર. એએનસી મીન્સ એન્ટીનેટલ કેર આપવામાં આવે છે. પીએનસી મીન્સ પોસ્ટનેટલ કેર આપવામાં આવે છે અને ચાઇલ્ડ કેર આપવામાં આવે છે. દેન ઇમ્યુનાઇઝેશન, બાળકોને ઇમ્યુનાઇઝેશન કરવામાં આવે છે. અંડર 5 યર ક્લિનિક કરવામાં આવે છે એક્સેટ્રા. અંડર 5 યર ક્લિનિક મીન્સ 5 વર્ષ એને વેક્સિન આપવામાં આવે છે. એનું અંડર બોડી ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે કે એનો વેઇટ કેટલો વધે છે, બેબીનો ગ્રોથ કમ્પ્લીટ થાય છે કે નહીં, એ બધું જ એમાં મેન્ટેન કરવામાં આવે છે. નેક્સ્ટ ડેફિનેશન આપણે જોઈશું ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ. ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ કોને કહેવામાં આવે છે? તો કે જ્યાં 500 વર્કરથી વધારે વર્કર કામ કરતા હોય ત્યારે ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ માટેની સ્પેશિયલ વ્યવસ્થા હોય છે, જેમાં એક મેડિકલ ઓફિસર તથા નર્સિંગ સ્ટાફની પોસ્ટિંગ હોય છે, જે વર્કરમાં આરોગ્ય માટે જવાબદાર હોય છે. તો ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ કોને કહેવામાં આવે છે? તો કે કોઈ ઇન્ડસ્ટ્રી છે, કોઈ કંપની છે, તો કે ત્યાં એક મોટી મોટી કંપનીઓમાં જો 500 કરતાં વધારે વર્કર હોય છે તો એને શું કરવાનું છે? ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ માટેની સ્પેશિયલ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. એ ઇન્ડસ્ટ્રીમાં શું કરે છે? એક મેડિકલ ઓફિસર અને એક નર્સિંગ સ્ટાફને પોસ્ટિંગ આપવામાં આવે છે, મીન્સ કે ત્યાં એને નોકરી પર રાખવામાં આવે છે. અને જે શું કરે છે? વર્કરનું આરોગ્ય માટે જવાબદાર છે. જે વર્કર છે ઇન્ડસ્ટ્રીઝના, એને શું કરવાનું હોય છે? રેગ્યુલર એનું ચેકઅપ કરવાનું હોય છે. અને આરોગ્ય માટે કોણ જવાબદાર રહેશે? તો કે મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ. એ લોકોએ શું કરવાનું રહેશે? તો કે ડેઈલી જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર છે એનું ચેકઅપ કરવાનું રહેશે. અને જો કોઈને બીમારી હોય તો એ બીમારીને એને ક્યોર કરવાની રહેશે અને એને કહેવામાં આવશે ઇન્ડસ્ટ્રીયલ નર્સિંગ. નેક્સ્ટ છે ડોમિસિલરી સર્વિસ. ડોમિસિલરી સર્વિસ કોને કહેવામાં આવશે? તો કે જેમાં મેટર્નિટી સર્વિસ, જેમાં એનસી પીએનસી વેલ બેબી કેર ઇમ્યુનાઇઝેશન એક્સેટ્રા આપવામાં આવે છે. તો ડોમિસિલરી સર્વિસમાં શું આપવામાં આવશે? તો કે મેટર્નિટી સર્વિસ આપવામાં આવશે. જ્યારે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ્યારથી કન્સીવ કરે છે ત્યારથી લઈને બેબી ડિલિવર થઈ જાય છે ત્યાં સુધીની એને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવશે, કેર પ્રોવાઈડ કરવામાં આવશે એમાં. તે એનસી પીએનસી એન્ટીનેટલ કેર આપવામાં આવશે, પોસ્ટનેટલ કેર આપવામાં આવશે, વેલ બેબી કેર, બરાબર છે? બેબી બોર્ન થઈ જાય પછી, બેબીને બોર્ન થઈ ગયા પછી આફ્ટર બોર્ન જે એને કેર આપવાની હોય છે એ આપવામાં આવશે અને ઇમ્યુનાઇઝેશન કરવામાં આવશે. એને કહેવામાં આવશે ડોમિસિલરી સર્વિસ. નેક્સ્ટ છે મેન્ટલ હેલ્થ સર્વિસ એન્ડ રિહેબિલિટેશન એન્ડ જીડિયાટ્રિક નર્સિંગ સર્વિસ, બરાબર છે? તો મેન્ટલ હેલ્થ સર્વિસમાં શું આપવામાં આવશે? તો કે મેન્ટલ પેશન્ટને છે એ શું કરવામાં આવે છે? ટ્રીટ કરવામાં આવે છે, એને સમજાવવામાં આવે છે, એને બધું નોલેજ ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. દેન રિહેબિલિટેશનમાં શું કરવામાં આવશે? તો કે રિહેબિલિટેશનમાં પેશન્ટ ક્લાયન્ટ છે એને શું કરવામાં આવશે? રિહેબિલિટેટ કરવામાં આવશે, મીન્સ કે એને કોઈ એવું કામ સોંપવામાં આવશે કે એનાથી જે છે એ કામમાં ગૂંચવાઈ શકે. દેન જીડિયાટ્રિક નર્સિંગ સર્વિસ. જીડિયાટ્રિક નર્સિંગ સર્વિસ મીન્સ શું? કે તો કે 60 વર્ષથી ઉપરની ઉંમરના જે લોકો છે એને કેર પ્રોવાઈડ કરવામાં આવશે, એને કહેવામાં આવશે જીડિયાટ્રિક નર્સિંગ સર્વિસ. તો જીડિયાટ્રિક નર્સિંગ સર્વિસમાં શું કરવામાં આવશે? તો કે ઘરે ઘરે જઈને ક્લાયન્ટના 60 કરતાં ઉપરની વર્ષે એનું શું કરવામાં આવશે? બ્લડ ટેસ્ટ કરવામાં આવશે, ગ્લુકોઝ ચેકઅપ કરવામાં આવશે, બીપી ચેક કરવામાં આવશે, અથવા તો એનું જીડિયાટ્રિક અસેસમેન્ટ કરવામાં આવશે. એને કહેવાશે જીડિયાટ્રિક નર્સિંગ સર્વિસ, કે જીડિયાટ્રિકને ઘરે જઈ અને એને કેર આપવાની સર્વિસ, મીન્સ કેર આપવાની છે. તો આ હતું ઇન્ટ્રોડક્શન ઓફ ધ નર્સિંગ. નેક્સ્ટ આપણે જોઈશું ગોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ. તો કમ્યુનિટી હેલ્થ નર્સ છે એનો ગોલ શું હોવો જોઈએ? મેન્સ કે એનું ગોલ શું હોવો જોઈએ કમ્યુનિટી હેલ્થ નર્સનો? તો ફર્સ્ટ ગોલ છે કમ્યુનિટી હેલ્થ નર્સનો, તો કે ફેમિલી અને કમ્યુનિટીની અલગ અલગ માંદગી અને રોગોનો પ્રતિકાર કરી શકે તે ક્ષમતા વધારવા તેને તૈયાર કરાય. તો કે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એને શું કરવાનું છે? ફેમિલી અને કમ્યુનિટીની, બરાબર છે? કોઈ ફેમિલી છે અથવા તો કોઈ કમ્યુનિટી પીપલ છે કે કોઈ એરિયામાં એવું ગ્રુપ છે, એને શું કરવાનું છે? માંદગી અને રોગનો પ્રતિકાર કરી શકે તેવી ક્ષમતા વધારવા તેને તૈયાર કરવાના છે. તો કે એ ફેમિલી છે, એ કમ્યુનિટી પીપલ છે, એને શું કરવાનું છે? એને કોઈ રોગ છે અથવા તો રોગો સામે એને પ્રતિકાર કરવાનો છે, એવી ક્ષમતા વધારવા તેને તૈયાર કરવાના છે. તો કે કમ્યુનિટી હેલ્થ નર્સ છે શું કરશે? ફેમિલી અને કમ્યુનિટીમાં જઈ અને શું કરશે? એને રોગને લઈને એજ્યુકેશન આપશે, એને
નોલેજ ઇમ્પ્રૂવ કરશે એને રિગાર્ડિંગ એ બધી વસ્તુ કહેશે કે આ રોગ છે તો આવું કરવાથી આ રોગ છે એ મટી શકે છે. તો એના લીધે શું કરશે, નોલેજ આપશે અને એને શું કરશે એ બધું ફોલો કરવાનું કહેશે. તો એના લીધે શું થશે, એ માંદગી અને રોગનો પ્રતિકાર છે એ શું કરશે, કરી શકશે રોગ સામે, અને તેની ક્ષમતા શું કરી શકશે, વધારી શકશે, અને એના લીધે શું થશે, ડિસીઝ છે એ ક્યોર થશે. તો ફર્સ્ટ કમ્યુનિટી હેલ્થ નર્સનો ગોલ એ છે કે એને પેશન્ટ સોરી નર્સને છે ઘરે ઘરે જઈ અથવા તો કમ્યુનિટી એરિયામાં જઈ અને રોગો વિશે એને નોલેજ આપવાનું છે, જેથી કરીને જે કમ્યુનિટી પીપલ છે એ રોગ વિશે માહિતગાર થાય અને એની સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તૈયાર થાય. તેન સેકન્ડ ગોલ છે પ્રોફેશનલ વ્યક્તિ કે જે આરોગ્ય જાળવવા માટે અને આરોગ્યને ઊંચું લાવવા માટે પ્રયત્ન કરે છે તે પ્રયત્નને સહકાર આપવો. તો કે પ્રોફેશનલ વ્યક્તિ કે જે આરોગ્ય જાળવવા માટે આરોગ્યને ઊંચું લાવવા માટે પ્રયત્નો કરે છે. અમુક કમ્યુનિટી પીપલ એવા છે કે અર્બન એરિયામાં એ શું કરે છે, એને આરોગ્ય ઊંચું લાવવું હોય છે, એને લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે પ્રોફેશનલ વ્યક્તિ અને આરોગ્ય જાળવવા માટે. મીન્સ કે અર્બન એરિયાવાળા લોકો છે એ શું કરે છે, પ્રોફેશનલ હોય છે એકદમ, એટલે એ લોકોને શું કરે છે, આરોગ્ય ઊંચું લાવે છે. એ લોકો ડેઇલી ડાયટિંગ કરે છે, એક્સરસાઇઝ કરે છે, શું કામ તો કે એના એને રોગ ન થાય એના માટે એ લોકો ડાયટિંગ કરે છે, એક્સરસાઇઝ કરે છે, આરોગ્યને મેન્ટેન કરે છે, બોડી મેન્ટેન કરે છે, એવા પ્રયત્નો કરે છે. તો આપણે એને શું કરવાનું છે, કમ્યુનિટી હેલ્થ નર્સે એને સહકાર આપવાનો છે, એમાં એને નોલેજ આપવાનું છે વધારે પૂરતું, કે જેથી કરી અને પ્રોફેશનલ અને આરોગ્ય જાળવવા માટેના જે વ્યક્તિ છે એને શું રહે, આરોગ્ય એનું સ્વચ્છ રહે અને જળવાઈ રહે. નેક્સ્ટ થર્ડ વન છે કે એવો પરિબળ કે જે ફિઝિકલ એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ પર અસર કરતા હોય, જેમાં વ્યક્તિનું આરોગ્ય જોખમાય તેવા પરિબળો કંટ્રોલ કરવા અને વધારેમાં વધારે શક્ય તેટલો દૂર રાખવા. તો કે થર્ડ વન ગોલ શું છે કમ્યુનિટી હેલ્થ નર્સનો, તો કે એવા પરિબળો જેવા કે ફિઝિકલ એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ કે જ્યાં પ્રદૂષણ થતું હોય, જ્યાં કેમિકલનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હોય, તો એવા પરિબળો છે એનાથી શું કરવાનું છે, માણસોને આરોગ્ય આપવાનું છે કે જો આ કેમિકલ છે અથવા તો આ કોઈ કેમિકલ છે, આ પ્રદૂષણ છે, એનાથી તમને આ રોગ થઈ શકે છે એનાથી. એટલે આપણે શું કહેવાનું છે એને કે આવા રોગ થાય તો આપણે આવી આવી કાળજી રાખવાની છે, એ રોગને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ, એ બધું એને નોલેજ આપવાનું છે અને જે રોગ થતા હોય એને કંટ્રોલ કરવાનો છે. દેન ફોર્થ વન છે નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ પબ્લિક હેલ્થ નર્સિંગ પ્રેક્ટિસમાં સુધારો કરવા યોગદાન આપવું. તો કે નર્સિંગ પ્રેક્ટિસ અને પબ્લિક હેલ્થ નર્સિંગ પ્રેક્ટિસ, તો પબ્લિકમાં કોઈ પણ પ્રકારનો રોગ થયો છે, પબ્લિકને હેલ્થ વિશે અવેરનેસ કરવાના છે, એને સુધારવાના છે, અને આપણે એમાં એ મોટું યોગદાન આપવાનું છે. જો આપણે પેશન્ટને અથવા તો ક્લાયન્ટને અવેર કરશું કોઈ પણ ડિસીઝ રિલેટેડ કે કોઈ પણ વસ્તુને રિલેટેડ આપણે એને નોલેજ આપશું, તો પેશન્ટ છે એ શું કરશે, પેશન્ટ અથવા તો ક્લાયન્ટ છે એ સોરી પેશન્ટ અથવા તો ક્લાયન્ટને છે નોલેજ વધશે અને એના જે શું થશે, ડિસીઝ રેશિયો છે એ ઘટશે અને કમ્યુનિટી પીપલ જે છે એ શું થશે, અવેર થશે. એટલા માટે આપણો મેઇન જે છે ગોલ એ હોવો જોઈએ કે આપણે પેશન્ટ અથવા તો કમ્યુનિટી ક્લાયન્ટને અથવા તો ફેમિલીને આપણે સમજાવવાના છે, એનું નોલેજ ઇમ્પ્રૂવ કરવાનું છે, અને એના લીધે આપણે છે એ કમ્યુનિટીમાં મોટું યોગદાન આપવાનું છે. એના લીધે પેશન્ટ છે એને બધી ખબર પડે અથવા તો પેશન્ટનું નોલેજ વધારી શકાય છે, પેશન્ટને સમજાવી શકાય છે, પેશન્ટ એનું આરોગ્ય છે એ સ્વચ્છ રાખી શકે છે. પણ ક્યારે સ્વચ્છ રાખી શકે છે, ત્યારે તમે લોકોએ એને એજ્યુકેશન આપ્યું હશે, તો આપણે પેશન્ટ અથવા તો ક્લાયન્ટ અથવા તો ફેમિલી કમ્યુનિટી પીપલને આપણે આરોગ્ય એનું સ્વચ્છ રાખી શકીશું. નેક્સ્ટ વી વિલ સી ધ પ્રિન્સિપલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. હેલ્થ ટીમના બધા જ ફર્સ્ટ ઓફ ધ હેલ્થ ટીમના બધા મેમ્બરને તેની ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટીથી માહિતગાર હોવા જોઈએ. તો કમ્યુનિટી હેલ્થ નર્સ છે એનો ફર્સ્ટ પ્રિન્સિપલ શું છે, તો કે હેલ્થ ટીમના બધા મેમ્બરને છે અથવા તો તેની ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટીથી એ માહિતગાર હોવા જોઈએ. તો કમ્યુનિટી હેલ્થ નર્સ છે તો એને ખબર હોવી જોઈએ કે મારી ડ્યુટી શું છે અને મારી રિસ્પોન્સિબિલિટી શું છે, એનાથી માહિતગાર હોવું જોઈએ કે મારી ડ્યુટી આ ટાઈમની છે અને મારી રિસ્પોન્સિબિલિટી પેશન્ટને અથવા તો ક્લાયન્ટને ફેમિલીને અથવા તો કમ્યુનિટીને જઈને સમજાવવાની છે, ઘરે ઘરે જઈને કેર આપવાની છે, બધી રિસ્પોન્સિબિલિટીને હેલ્થ નર્સને ખબર હોવી જોઈએ. દેન સેકન્ડ છે હેલ્થ વર્કર એ ઓથોરિટી અને ઓથોરિટી માટે રિસ્પોન્સિબિલિટી હોવા જોઈએ. તો કે હેલ્થ વર્કર કમ્યુનિટી હેલ્થ વર્કર છે એ ઓથોરિટી માટે રિસ્પોન્સિબલ હોવા જોઈએ. મીન્સ કે કોઈ પણ કેર આપવાની છે તો એના માટે જે કમ્યુનિટી હેલ્થ વર્કર છે એ રિસ્પોન્સિબલ હોવા જોઈએ, એને ખબર હોવી જોઈએ કે મારી રિસ્પોન્સિબિલિટી છે. દેન નેક્સ્ટ થર્ડ વન જોઈશું પ્રોફેશનલ રિલેશનશીપ એન્ડ એડિક્વાઇટ અસેન્ટિયલ પબ્લિક હેલ્થ
सर्विस बराबर है। तो हेल्थ वर्कर है अथवा तो कम्युनिटी हेल्थ नर्स है केवी हो एकदम प्रोफेशनल होना रिलेशन के होइए एकदम प्रोफेशनल हो सारा होइए को तो कि फेमिली अथवा तो कम्युनिटी साथ। देन फोर्थ वन है लोग साथ काम करना दरेक व्यक्ति हेल्थ प्रोग्राम में मदद कर सके तो कि लोग साथ मीन्स के कम्युनिटी पीपल साथ अथवा तो कोई फेमिली साथ काम करवा कोने काम करवानुं छे तो के कम्युनिटी हेल्थ नर्स ने काम करवानुं छे तो ए हेल्थ प्रोग्राम में मदद करी शके छे बराबर छे। तो कम्युनिटी हेल्थ नर्स छे तो ए कोईपण प्रकारनो हेल्थ प्रोग्राम होय मीन्स के आयरन डेफिशियंसी प्रोग्राम छे विटामिन ए डेफिशियंसी प्रोग्राम छे तो एमां गोइटर प्रोग्राम छे तो एमां शुं करी शके हेल्थ वर्कर छे अथवा तो हेल्थ नर्स छे ए काम करी शकशे अथवा तो एने हेल्प करी शकशे। देन नेक्स्ट वन है दरेक लोग ने सेवाओं मळवी जोईए जेम के एज सेक्स कास्ट नेशनालिटी अलग होय तो पण तो कि दरेक लोग ने शू करवानुं छे तो कम्युनिटी हेल्थ से दरेक लोग ने हेल्प करवानी छे बधा लोग हेल्प करवा छे एवुं नहीं कि आ एजनुं उमर छे तो आपणे हेल्प नहीं करीए फिमेल छे कि मेल छे आपणे कोई वस्तु जोवानी नथी ई मेल छे कि फिमेल छे गमे छे आपणे पण एने एक प्रकारनी केर प्रोवाइड करवानी छे। आपणी रिस्पोन्सिबिलिटी ई छे कि आपणे पेशंटने अथवा क्लाइंटने कम्युनिटीने अथवा तो फेमिली लोकोने केर आपवी। देन कास्ट जोवानी नथी कि आ नीची कास्ट छे ऊँची कास्ट छे आ कास्टमां ज खाली मारे केर प्रोवाइड करवी छे तो आपणे कोईपण प्रकारनी कास्ट जोया विना आपणे एने केर प्रोवाइड करवानी छे। देन नेशनालिटी भी नथी जोवानी कि हूँ इंडियन छूँ ए पाकिस्तान छे चाइना छे तो कोईपण प्रकारनी नेशनालिटी जोया वगर आपणे एने केर प्रोवाइड करवानी छे। टूंकमां जोईए तो गमे व्यक्ति होय आपणे एने केर प्रोवाइड करवानी छे एज नहीं जोवानुं सेक्स नहीं जोवानुं कास्ट नहीं जोवानी ते नेशनालिटी नहीं जोवानुं टूंकमां आपणी एक रिस्पोन्सिबिलिटी छे के आपणे पेशंटने अथवा तो क्लाइंटने केर प्रोवाइड करवानी छे पछी ए बीजी कास्टनुं होय कि गमे एजनुं होय कि गमे नेशनलनुं होय कि गमे सेक्स होय मेल होय कि फिमेल होय पण आपणी रिस्पोन्सिबिलिटी केर प्रोवाइड करवानी छे। देन सिक्स वन है हेल्थ वर्कर एंड नॉन पॉलिटिकल रिलेशनशिप लोग साथ जाळवी जोईए तो कि हेल्थ वर्कर है नॉन पॉलिटिकल रिलेशनशिप लोग साथ जाळवी जोईए तो हेल्थ वर्कर है शू करवानुं छे के तो नॉन पॉलिटिकल मीन के पॉलिटिक्स में न हो एवा साथे एने रिलेशनशिप जाळवानी जोईए जाळवी जोईए। नेक्स्ट है पब्लिक हेल्थ वर्करे कोईपण पासेथी गिफ्ट लेवी नहीं तेमज लाज पण लेवी नहीं। पब्लिक हेल्थ वर्कर अथवा तो कम्युनिटी हेल्थ नर्स है एवं नहीं विचारवानुं कि मने कंईक आपे तो हूँ एने केर प्रोवाइड करूँ बराबर है तो एवी कोई लाज राखवानी नथी अथवा कोई लालच लेवानी नथी आप ए लोको कंई आपे के न आपे आपणे एने कम्प्लीटली केर प्रोवाइड करवानी छे एने कम्प्लीटली नॉलेज आपवानुं छे। એટલે કે પબ્લિક હેલ્થ વર્કરે કોઈ પણ સાથે ગિફ્ટ લેવી નહીં કોઈ વસ્તુ કંઈ આપે તો આપણે એની આગળથી લેવાની નથી અથવા તો કોઈપણ પ્રકારની આપણે લાંચ રાખ્યા વિના આપણે એને કેર પ્રોવાઈડ કરવાની છે। દેન એટ વન છે જરૂરિયાત પ્રમાણે હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરવી તો કે જરૂર હોય તો જ તે આપણે એને હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરવાની છે બરાબર છે। કોઈ માણસ સ્વાસ્થ્ય છે અને તમે એને હેલ્થ સોરી કોઈ માણસ સ્વાસ્થ્ય છે અને તમે એને કેર પ્રોવાઈડ કરો છો તો એ બરાબર ન લાગે તો કોઈ માણસને જરૂર જ છે એને તમે હેલ્થ કેર સર્વિસ છે પ્રોવાઈડ કરો। દેન અવેલેબલ ફેસિલિટી અને વ્યક્તિઓ દ્વારા સેવાઓ આપવી જોઈએ કોઈ જો કોઈપણ પ્રકારની ફેસિલિટી હોય અથવા તો અવેલેબલ હોય તો જ તે વ્યક્તિને છે કેર આપવાની છે બરાબર છે। પછી તમારે બ્લડ ચેક કરવું હોય કોઈપણ પેશન્ટનું અને તમારી આગળ નીડલ જ ન હોય તો આપણે એ વસ્તુ આપણે ચેક કરી શકીએ નહીં જો તમારી આગળ ફેસિલિટી છે તો જ તમે પેશન્ટને સરખી સેવા આપો। દેન ફેમિલી એન્ડ કમ્યુનિટી પબ્લિક હેલ્થમાં કાર્યક્ષેત્ર તરીકે છે ફેમિલી એન્ડ કમ્યુનિટી પબ્લિક હેલ્થમાં કાર્યક્ષેત્ર છે તો પબ્લિક હેલ્થ વર્કર છે અથવા તો કમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે ફેમિલી અને કમ્યુનિટીને કાર્યક્ષેત્ર છે એટલે કે મદદરૂપ છે। દેન નેક્સ્ટ વન છે ટીચિંગ એ હેલ્થ સર્વિસના રૂપે છે તો આપણે હેલ્થ સર્વિસ કરીએ આપણે હેલ્થ સર્વિસ પૂરી પાડીએ છીએ તો એમાં મેઇન શું છે ટીચ કરવું કમ્યુનિટી હેલ્થ પીપલ છે અથવા તો ફેમિલીઝ છે એને શું કરવાનું છે આપણે ટીચ કરવાનું છે સેને રિલેટેડ તો તમે કોઈ હેલ્થ એને કેર હેલ્થ કેર આપો છો પેશન્ટનો કોઈ તમે
ફોલોઅપ લ્યો છો તો એના રિલેટેડ તમારે એને ટીચ કરવાનું છે કે તમને આવો રોગ થયો છે, આના લીધે તમારે આટલું આટલું પાળવું પડશે, અથવા તો આટલા આટલા નિયમો રાખવા પડશે, અથવા તો આટલી આટલી ટેક રાખવી પડશે, તો એના લીધે તમને આ ડિસીઝ છે સારો થઈ જશે, હું તમારું રેગ્યુલર ફોલોઅપ માટે આવીશ, તમને પૂરતી કેર આપીશ, અને આવું બધું એને ટીચ કરવાનું છે કે પર્સનલ હાઇજીન મેન્ટેન કરવાના છે, ખોરાકમાં થોડું ધ્યાન રાખવાનું છે, એવું ટીચ આ કરવાનું છે કોને, તો કે હેલ્થ સર્વિસ થ્રુ. દેન નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ સર્વિસના ઇફેક્ટિવ સર્વિસ, સતત રિપીટેડ કોન્ટેક્ટ ફેમિલી સાથે હોવો જોઈએ, કેરફુલી ફોલોઅપ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ માટે જરૂરી છે, જેથી જરૂર જણાય તો ટીચિંગ આપી શકાય, લોકોનો વિશ્વાસ ઊભો થાય, જેથી લોકોની આરોગ્યની ટેવ સુધારી શકે. તો કે કન્ટિન્યુઅસ સર્વિસ આપવાની છે, તમે કોઈ એક ફેમિલીમાં કેર આપવા જાઓ છો તો એને શું કરવાનું છે, કન્ટિન્યુઅસ સર્વિસ દેતી રહેવાની છે. એવું નહીં કે આપણે આ વીકમાં ગયા તો નેક્સ્ટ વીકમાં નહીં જવાનું, આપણે એને સર્વિસ આપવાની છે. આ વીકમાં એને ટેસ્ટ કર્યો છે તો નેક્સ્ટ વીકમાં બે એનું બોડી ચેકઅપ કરવા માટે જવાનું છે, કન્ટિન્યુઅલી ફોલોઅપ કરવાનું છે, કેરફુલી ફોલોઅપ કરવાનું છે કે જ્યારે ફોલોઅપ આવતું હોય ત્યારે આપણે એને જઈ ઘરે જઈ અને એનું ચેકઅપ કરવાનું છે, અને ફેમિલી સાથેના જે કોન્ટેક્ટ છે એ સરખા રાખવાના છે. દેન ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ આપવી, અને જેથી જણાય જરૂર જણાય તો એને ટીચ બી કરવાનું છે, એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. એટલે શું થશે, તો કે લોકોનો વિશ્વાસ આવશે અને જેથી લોકોની આરોગ્યની ટેવ છે સુધરી શકશે. જો તમે એને આરોગ્યને રિલેટેડ કોઈ એજ્યુકેશન આપશો, એને ટીચ કરશો, ટ્રીટમેન્ટને લઈને કોઈ ટીચ કરશો, તો શું થશે, આરોગ્યની ટેવમાં છે એ સુધારો આવી જશે. આરોગ્યની ટેવ જો ખરાબ હશે તો એની ટેવ છે કેવી થઈ જશે, સુધરી જશે, અને કેવું થઈ જશે, સ્વસ્થ બની જશે. દેન નેક્સ્ટ વન છે પ્લાનિંગ કરવા માટે અને પ્રોસેસ જાણવા ઇવેલ્યુએટ ઓફ સર્વિસની અગત્યતા છે. તો કે આપણે શું કરવાનું છે, પહેલાં તો એને પ્લાનિંગ કરવાનું છે. કોઈ પણ ઘરે આપણે કેર પ્રોવાઈડ કરવા જઈએ છીએ, આપણને ખબર છે કે આ પેશન્ટને અથવા તો આ ક્લાયન્ટને ડાયાબિટીસ છે, તો આપણે એનું પહેલાં શું કરવાનું છે, પ્લાનિંગ કરવાનું છે અને પ્રોસેસ જાણવાની છે કે એને કેવી રીતે આપણે સરખું કરી શકશું, અને પછી તેને શું કરવાની છે, સર્વિસ પ્રોવાઈડ કરવાની છે. નેક્સ્ટ વન છે પબ્લિક હેલ્થ સર્વિસમાં રેકોર્ડ અને રિપોર્ટ ખૂબ અગત્યના છે, જેથી શું થયું અને શું બાકી છે તે જાણી શકાય છે, જેથી સ્ટ્રોંગ એન્ડ વીક પોઈન્ટ જાણી શકાય છે. તો કે પબ્લિક હેલ્થ સર્વિસમાં રેકોર્ડ અને રિપોર્ટ ખૂબ જ અગત્યનો છે. જો તમે કેર આપ્યું હોય છે એ રેકોર્ડ અને રિપોર્ટ કરવાની છે, જેથી તમને ખબર પડી શકે કે કઈ કેર આપણે એને આપી છે અને કઈ કેર આપવાની બાકી છે, અથવા તો એને પહેલાં શું થયું હતું અને પછી આપણે ટ્રીટમેન્ટ આપી છે પછી શું થાય છે અને શું બાકી છે તે આપણે જાણી શકાય. દેન નેક્સ્ટ છે પબ્લિક હેલ્થ નર્સ ક્વોલિફાઈડ હોવી જોઈએ, જેથી ઇફેક્ટિવ નર્સિંગ સર્વિસ આપી શકે. તો કે પબ્લિક હેલ્થ નર્સ છે અથવા તો કોમ્યુનિટી હેલ્થ નર્સ છે, કેવી હોવી જોઈએ, ક્વોલિફાઈડ એજ્યુકેટેડ હોવી જોઈએ, જેથી જે શું કહી શકશે કે તો કે નર્સિંગ સર્વિસ છે એ આપી શકશે, ઇફેક્ટિવ નર્સિંગ સર્વિસ આપી શકશે કે જેથી એ આરોગ્યને લઈને સ્વચ્છ રહે. દેન નેક્સ્ટ છે કે ફેસિલિટી ફોર ફર્ધર ટ્રેનિંગ શુડ બી પ્રોવાઈડ ફોર ફર્ધર એજ્યુકેશન. એને છે પૂરેપૂરું નર્સ જે છે પબ્લિક હેલ્થ નર્સ છે અથવા તો કોમ્યુનિટી હેલ્થ નર્સ છે, એને શું આપવાનું છે, ટ્રેનિંગ આપવાની છે, એજ્યુકેશન આપવાનું છે. કોઈ નવી વસ્તુનો ટ્રેન્ડ આવ્યો છે તો એને શું આપવાની છે, એની ટ્રેનિંગ આપવાની, જેથી કરીને શું કહી શકે, પબ્લિકને અવેર કરી શકે. દેન જોબ કન્ડિશન વધારેમાં વધારે સંતોષ મળે તેવી પૂરક હોવી જોઈએ. તો કે જે જોબ છે કોમ્યુનિટી હેલ્થ નર્સની અથવા તો પબ્લિક હેલ્થ નર્સની જે જોબ છે કેવી હોવી જોઈએ, સંતોષ મળે તેવી પૂરક હોવી જોઈએ. તમે કરવા ખાતર કરો છો એવું નહીં, પણ તમને સંતોષ મળવો જોઈએ કે મેં એને કેર આપી છે અને સારું થઈ જશે, એવો સંતોષ રાખવાનો, અને એવી સંતોષ મળે એવી આપણે પબ્લિકને કેર આપવાની છે. આપણે જરૂર પડે તો એને વધારે પ્રમાણમાં કેર આપવાની છે, જેથી કરીને જે આપણું પેશન્ટ છે અથવા તો ક્લાયન્ટ છે એ સ્વચ્છ થઈ જાય. તો જોબ કન્ડિશન વધારેમાં વધારે સંતોષ મળે એવી હોવી જોઈએ. કરવા ખાતર કામ કરવાનું નથી, એ માણસ આપણું જ છે, આપણા ફેમિલીનું છે, એવું જાણીને આપણે એને કેર પ્રોવાઈડ કરવાની છે. તો આ હતા પ્રિન્સિપલ ઓફ ધ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. તો આ લેક્ચરમાં આપણે ડેફિનેશન ઓફ કોમ્યુનિટી, દેન નેક્સ્ટ આપણે હેલ્થની ડેફિનેશન જોયું, સ્કોપ ઓફ હેલ્થ કમ્યુનિટી નર્સિંગ જોયું, દેન નેક્સ્ટ ગોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ, દેન ટીચ અ પ્રિન્સિપલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે એ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, હેલ્થ કેર ઇન ઇન્ડિયા. તો હેલ્થ કેર ઇન ઇન્ડિયા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.